거. નમસ્કાર, વંદે સમાચાર સાથે હું લાભાંશી તિવારી. ગત મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલના તક્ષિલા રોડ ખાતે હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને આ વિચિત્ર ઘટના શંકાસ્પદ લાગતા રામોલ અને ઓડોક પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ પૂછપરછ કરતા મળેલી કડીઓના આધારે ઘટનાને ઉકેલવાની કોશિશ કરી હતી. જાણવા મળ્યા મુજબ ઘટનામાં વીસીના 10 લાખ રૂપિયાની લેતી દેતીનો મામલો જણાઈ આવ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા મૌલિક જોશીનો ગુનાહિત ઇતિહાસ હોવાનો પણ સામે આવ્યું હતું, જ્યારે ઘટનામાં રાજન અને શુભમ ઘાયલ થયેલા શખ્સો સારવાર હેઠળ છે. પોતાના મિત્રના વસ્ત્રાલ ખાતે આવેલા ફ્લેટ ઉપર જન્મદિવસની ઉજવણી કરીને મોડી રાત્રે બુલેટ ઉપર 3 સવારીમાં પરત ફરી રહેલા મૌલિક, રાજન અને શુભમને સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકુ નામના શખ્સોએ કાર અથડાવી હતી અને મૌલિક જોશી ઉપર ઉપરા છાપરી કાર ચડાવીને તેનું મોત નિપજાવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ ઉપર જીવતો કારતૂસ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળની અપડેટ માટે જોતા રહો વંદે સમાચાર.